રાજ્યમાં પીવાના પાણીની તંગી નહીં સર્જાય જ્યાં પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાએ દાવો કર્યો કુંવરજી બાવળિયા ટીવી નાઇન સાથે ખાસ વાતચીત કરી ઉનાળો ખેંચાય તો પણ પીવાના પાણીની કોઈ મુશ્કેલી નહીં પડે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આગોતરું આયોજન કરાયું હતું તમામ જળાશયોમાં પાણી પર્યાપ્ત માત્રામાં હોવાનું કુંવરજી બાવળિયા કહી રહ્યા છેવાડાના વિસ્તારોમાં ટેન્કરથી પણ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે એકાદ વિસ્તારને બાદ કરતાં કોઈ મોટી ફરિયાદ નથી તેવું કહી રહ્યા છે કુંવરજી બાવળીયા કેટલાક વિસ્તારમાં ડેમ તથા કેનાલનું રિપેરિંગ પણ ચાલુ હતું કામ ચાલુ હોવાથી થોડા સમય માટે સિંચાઈનું પાણી બંધ કરાયું હતું રાજ્યમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે આખરે પીવાના પાણીની શું સ્થિતિ છે મંત્રી હંમેશા એવું જોવા મળતું હોય છે કે જ્યારે ગરમી વધતી હોય છે ઉનાળો હોય છે ત્યારે પીવાના પાણીને લઈને સંકટ આવતું હોય છે વર્તમાન સ્થિતિમાં ઝોન વાઇઝ આખા રાજ્યમાં પાણીની શું સ્થિતિ છે ઉત્તર ગુજરાતમાં પીવાના પાણી માટેની વધારે સમસ્યા હોય છે અન્ય બીજા વિભાગોમાં પણ અંશે ક્યાંક હોય છે પણ અમે અમારા પાણી પુરવઠા વિભાગે જે રીતે અમારા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અમને સૂચનાઓ આપી અને અગાઉથી ગાઈડ કરીને કે જે જળાશયોમાં પીવાના પાણી માટેની યોજનાઓ બનેલી છે એ જળાશયોમાં પૂરતું પાણી રાખ્યા પછી જ સિંચાઈ માટે વગેરે આપવું એટલે અગાઉથી મેં આગોતરું આયોજન કર્યું છે જે અમારા પીવાના પાણી માટેના સોર્સિસ છે એ સોર્સને સલામત રાખીને પછી મેં સિંચાઈનું પાણી પણ દરેક જગ્યાએ આપ્યું છે આગામી દિવસમાં જ્યારે ઉનાળાની દિવસો તપતા જાય છે આવા સમયે પણ પીવાનું પાણી ગ્રામ્ય કક્ષાએ કે છેવાડાના લોકોને મુશ્કેલી ન પડે એ માટે અમારો વિભાગ અને અમે સતત એની ચિંતા કરીએ છીએ અને ક્યાંક આકસ્મિક કોઈ સંજોગો એવા ઊભા થાય કે જ્યાં સિસ્ટમમાં ડિસ્ટર્બ થાય તો એવી જગ્યાએ પણ અમે અમારા વિભાગ તરફથી અમે ટેન્કરો પણ તાત્કાલિક શરૂ કરવા અને પીવાના પાણી માટે મામલતદાર પ્રાંત અને કલેક્ટરોને પણ આ બાબતે સાથે જોડીને અમારા વિભાગના બધા અધિકારીઓને મેં એ બાબતે સજ્જ રાખ્યા છે કે મુશ્કેલી ના પડે એના માટે તૈયારી અમારી પૂરતી છે ઘણા વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારો હોય છે છેવડાના વિસ્તારો હોય છે જોવા મળે છે કે આજે બી બેડા લઈને બેડલા લઈને પાણી લેવા જવું પડતું હોય છે ટેન્કર જતા હોય છે જો આ ઉનાળુ સિઝન વધારે લાંબી થાય તો જુલાઈ ઓગસ્ટમાં વરસાદ ન આવે તો શું સ્થિતિ છે સરકાર કેટલી સજ્જ છે જો અમે પીવાના પાણી માટે જે અમારા પાણીના સોર્સ છે એ સોર્સમાં દરેક જગ્યાએ અમે મેપિંગ કરી લીધું છે જોઈ લીધું છે અને પીવાના પાણી માટેનું કદાચ એકાદ બે મહિના વરસાદમાં ખેંચાય તો પણ પીવાના પાણી માટેની રાજ્યમાં કોઈ જગ્યાએ કોઈ વિસ્તારમાં મુશ્કેલી ન પડે એના માટે અમે વ્યવસ્થિત રીતે એનું આયોજન કર્યું છે અને એ અંગે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ અમને આ બાબતે ખૂબ તાકીદ કર્યા છે એટલે પીવાના પાણીની હશે ક્યાંક સ્થાનિક મુશ્કેલી કા ગ્રામ પંચાયતની વ્યવસ્થાના અભાવે અથવા કોઈ ક્યાંક નાનો મોટો ફોલ્ટ થઈ જવાને કારણે કોઈ જગ્યાએ સમસ્યા ઊભી થાય પણ તાત્કાલિક અમારા ધ્યાન ઉપર આવે તો એ જગ્યાએ અમે પીવાના પાણી માટે ખૂબ ચિંતિત છીએ અને અમારો વિભાગ અને માન્ય મુખ્યમંત્રી પણ અમને સૂચનાઓ આપી છે કે પીવાના પાણી માટે ખૂબ સજાગ રહેવાનું ડેમો ડેમોની શું પરિસ્થિતિ છે કેમ કે સમયાંતર જોવા મળતું હોય છે કે ક્યાંક ને ક્યાંક ડેમથી લઈને કેનાલ અને જે પાઇપલાઈનો હોય છે એમાં ઇસ્યુઝ આવતા હોય છે વર્તમાન સમયમાં કેટલા ડેમ છે શું પરિસ્થિતિ છે કેમ કે એક તો સર્વે અને રિસર્વેની પણ વાત છેલ્લા કેટલા સમય પહેલાં કેન્દ્ર સરકારમાંથી પણ આવી જે ખાસ કરીને મધ્યમ અને મોટા ડેમો છે એવા ડેમોની અંદર આજે લગભગ બધા જ ડેમોની અંદર પૂરતું પાણી છે સિંચાઈ માટે પણ હમણાં સુધી અમે પાણી આપ્યું છે અને નર્મદા બંધના માધ્યમથી પણ કેનાલોના માધ્યમથી હમણાં સુધી પાણી આપ્યું છે ખાસ કરીને ચોમાસું જ્યારે નજીક આવી રહ્યું છે ત્યારે ક્યાંક અમારા ડેમ વગેરે રિપેરિંગ કરવા માટે મેન્ટેનન્સ કરવા માટેનું થોડોક સમય આ પાણી અમે બંધ કર્યું સિંચાઈ માટેનું પણ જ્યાંથી પીવાના પાણી માટેની કોઈ કેનાલમાંથી યોજના બની છે તો એટલા પૂરતું અમે કેનાલને પણ ચાલુ રાખીને પીવાના પાણી માટેનો સોર્સ ચાલુ રાખ્યો છે એવું કહી શકાય કે ભલે ગરમી થઈ રહી છે પરંતુ જુલાઈ સુધી રાજ્યમાં પીવાના પાણીને લઈને કોઈ સંકટ નથી ના બિલકુલ નહીં અમારે અમે વ્યવસ્થિત રીતે આયોજનથી ચાલીએ છીએ અને પીવાના પાણી માટે રાજ્યમાં કોઈ પણ વિસ્તારની અંદર લોકોએ ચિંતા કરવાની જરૂર નથી એના માટે અમે સતત પીવાના પાણી માટે જ્યાં વ્યવસ્થા ગોઠવવાની થતી હોય ડેમ હોય સોર્સ હોય એ જગ્યાએ અમે એના માટે વ્યવસ્થિત રીતે વ્યવસ્થા રાખી છે ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે તો આ હતા પાણી અને પુરવઠા મંત્રી કોરજીભાઈ બાવળીયા સ્વસ્થતાથી કહી રહ્યા છે કે રાજ્યભરમાં જુલાઈ સુધી પીવાના પાણીને લઈને કોઈ જ પ્રકારે ચિંતાનો વિષય નથી હા સિંચાઈના પાણી ક્યાંક ક્યાંક રોકવામાં આવ્યા છે કે જ્યાં ડેમનું કે કેનાલનું રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે બાકી જો વરસાદ ખેંચાય તેમ છતાં પણ જુલાઈ સુધી ગુજરાતની અંદર પીવાના પાણીને લઈને કોઈ સંકટ નહીં આવે ક્યાંક બોરના માધ્યમથી તો ક્યાંક ટેન્કરના માધ્યમથી લોકોને પાણી પહોંચાડવામાં આવશે miसाज miश्रा TV9 Gaांdhi